પણ છતાં સારી એવી બાપાએ મદદ કરી અને આ કાર્યક્રમ આપણો એને સ્વભાવ્યો. અને ફરી વખત પણ જ્યારે પણ આયોજન થાય ત્યારે દેવસી બાપા 91 થી જ્યારે પેલી હરેશ્વરીબેનની કથા કરી અને વિષ્ણુ મહાયાગ કર્યો એનું એવું સુંદર સંચાલન કર્યું. ત્યારે આપણા લગભગ 3 થી 4 રસોડા ચાલતા હતા. એ સમગ્ર આયોજન ત્યાર પછી આપણે ઘણી બધી કથાઓ લગભગ થઈ છે. કુંજલ બાપુ છે, ઘણી બધી લગભગ ઘણી કથાઓ કરી. દરેક કથાઓમાં એ છેલ્લા દિવસે તો નીકળી જ જાય, એને ખબર છે કે મારું સન્માન થશે, એટલે એ હોય જ, હાજર જ ન હોય. આટલા વર્ષો પછી એક પેલી કથા છે કે જેમાં એ કથાનું મેઇન આયોજન તો એ કરે. હું તો કઈ આટલા મારતો, કોઈ મને પૂછે કે ક્યાં, મને કઈ ખબર, સાજીભાઈ ને મળો. તો આજે ગંગાના કિનારે આજે પહેલી વખત શશિકાંતભાઈ, એ અમે નાના સ્કૂલમાં સાથે ભણતા ત્યારથી એમને યાદ છે કે અમને 10 રૂપિયા ડબ્બો રોટી ખવાવતો ભાઈ, અને હજુ પણ એ સીધો ચાલ, એના પૈસા આપણે ખાઈ છે ત્યારે બી. હું મને પૈસા જોતા, શશીભાઈ આપો થોડા પૈસા જોયેલા. તો આવા મારા પરમ મિત્ર શશીભાઈ ગાંગજી શાહનું સન્માન કરશે ભાઈ શ્રી શરદભાઈ વ્યાસ. આજે 9-10 કથા પછી પહેલી વખત શશીભાઈ, ખરેખર તમારા કરતા બધા કરતા 3 દિવસ અમે બધા સાથે આવી ગયા છીએ. અને આવ્યા ત્યારથી દરેક રસોડાનો સમાન લેવો, બધાને સાફસફી કરવી, દેખરેખ રાખવી, બધાને પાછા પહોંચાડવા, સાથે જે લોકોએ ટિકિટ બી કપાવી એની સાથે ઘણા બધા લોકોએ સાથ સેવા આપી છે. બધાના નામ ન લઈ શકાય. ભંડારામાં કેમ મિત્ર આવ્યા છે શશીભાઈ, એમણે બધું સંભાળી લીધું છે. તો હું તો કહું દિલીપભાઈ, તમે 365 દિવસ અહીંયા ભાગવત કથાનો એક સત્ર લઈ લ્યો એટલે 365 દિવસની ભંડારાની જવાબદારી અમારી પૂરી થઈ જાય. અને દિવસની વખત તો તાળી, હમણાં પહેલી વાર એમણે તાળી વગાડી, કારણ કે 365 દિવસની એમની મહેનતમાંથી મુક્તિ મળે છે. જો શશીભાઈ રહી જતા શરદભાઈ એમ જ કરો, હું એ જો અહીંયા 365 દિવસ થઉં અને આપ કથા વાંચો. દિલીપભાઈ યજમાન આપણા એ કથા કથા કરાવે, કારણે ભંડારો શશીભાઈ સંભાળે એટલે અમારા દેવસિંહ ભગત ને આનંદ થઈ જાય. હમણાં કારણ કે બહુ એમનો વજન ઘટી ગયો છે. મમતા રાખી દેવીનો જન્મ દિવસ છે ઉજવ્યો, પણ રૂખડિયા જે રહે અને અમને જે મજા આવી હતી, મેરે ટોચે દરે પૂછ્યું કે શશીકાંતભાઈ છે કોણ, એને બતાવો ખરા. આપણે હામાં મળતા તો આપણને ખબર નહીં આ શરીર આ શરીર એની દોડાદોડી કરતું હોય છે. બાકી કથાનો ભારી માણસ એવું મેં અમને પૂછ્યું કે ક્યાંથી લાવ્યો અને શું કેટલો લાવ્યો, તો કઈ મને કઈ ખબર ને શશિકાંત જે બધું કરે આખી વ્યવસ્થા એ માણસ એમને મિત્ર એમ ઉભી કરીશ. તો શશિકાંત ભાઈ વિનંતી કરો કે અહીં આવે. એનો પરિવાર રામુબેન નારાયણભાઈ એનો પરિવાર પ્રિય મિત્ર અમારે શશીભાઈ, એને પણ ખૂબ આ કથામાં જહેમત ઉઠાવી છે, એને ખૂબ મદદ કરી છે. તો એનો પણ હું ખૂબ ખૂબ આભાર માની અને આશીર્વાદ તો ન આપી શકું, કારણ કે આશીર્વાદ આપવાની મારી કોઈ લાયકાત નથી. આશીર્વાદ કોણ આપે? વિશ્વામિત્ર જેવો ઋષિ હોય, વ્યાસની ગાદી ઉપર બેઠો છું એટલા માટે આશીર્વાદ આપવાને હું લાયક છું કે અમારે એટલા માટે આશીર્વાદ આપવાને હું લાયક છું કે અમારે ¡Gracias!
મારા મિત્રજન, જોકે મારે તો આ વખતે જ બોલાતા થઈ, પણ એક એનું મિત્ર નું નામ છે શશિકાંતભાઈ શાહ. અંજારે ઘરે દિલીપભાઈ અહીંયા આવે અને શશિકાંતભાઈ ને બધું કામ સોંપી દે છે. નાનું મોટું જે કામ હોય શશિકાંતભાઈ પૂરું કરી દે. એની જે સેવા છે એનો પણ હું ખૂબ આભાર માનું છું. માનજીભાઈ છે એક એના મિત્ર. માધાપર
યંગ અને આ જે હોમગાર્ડ અને ભૂત તાલુકા માધાપર નવાવાસ ગ્રામ પંચાયત ગુજરાત વિદ્યુત બોર્ડ માધાપર કચ્છ મિત્ર માધાપર આવતીકાલે અમારે ત્યાં બેસવાનું છે એટલે સવાર માં કોઈ આપણે તકલીફ ન પડે એટલા માટે આ વ્યવસ્થા રાખે છે. જે નથી આવ્યા એને લ્યો.
એક પ્રાર્થના કરી. લઈ જાવ ત્યાં કે ને તમે જાણ લાખે વિચાર કર્યો ક્યારે હાથમાં આવેલું રતન રસ્તો નથી તમે અને આગળ વધતો જાય છે અને એ સ્વામિનારાયણ ધર્મ કે જે ધર્મ કે ઉપરથી આવ્યો નથી ધર્મ કેને કહેવાય કે આ કરવું આ ન કરવું આ ખાવું આ ન ખાવું આ પીવું આ ન પીવું આ રીતે દરી શકતો નથી એટલે એ મનુષ્ય અધો પતન ને માર્ગે ચાલ્યો જાય છે તો આજે વેદ અને વેદ ઉપરથી બધા ધર્મો ની સ્થાપના થઈ છે છોડી શકે નહીં આવડત ના બનવું ના જોઈએ એ પવિત્ર કરશે તો હું નહીં થાઉં એમ ના જોઈએ દુર્યો
કે ના મારો ભાઈ આવતો નહીં થયો તો ડૂબકી મારી ગયો ખાડામાં પાયખાનામાં. તો ધર્મરાજાને એમ થયું કે ગમે તો મારો ભાઈ ને બિચારાને કાઢું. હાલ તારું કઈ છે, સદાચારી જીવન ગાળવું જોઈએ. સદાચાર છે એ પરમ ધર્મ છે, અહિંસા પરમો ધર્મ, એ વસ્તુ ઓતપ્રોત છે. અને સહભોજન અને જે દાતાઓ અહીં આ વૃક્ષ માટે નું વાવેતર કરીએ અને અગાઉ જે વૃક્ષ વહી ગયો હોય બેટરી કાઢતા થશે. Thank you.
થાકી ગયો તારે બેઠો અહીંયા ફોટો બા હા ફોટો
આ શીત અમે 3 કલાક માટે ફરવા જાય છે કેરાલા કોચીન સિટી ની કરી હા હો હો જી કેવો મોટો આ મોટો દેખાડું હા એમાં થોડો ક્લાસ દેખાશે હા પણ જ્યારે ટીવી માં જોઈશે ત્યારે ફર્સ્ટ ક્લાસ દેખાશે હવે ક્લોઝ અપ લેવું હોય તો વળી પાછી ઓલી સીટ દબાવવાની નંબર છે ને ચેન્જ થાય Gracias.